હેલો દોસ્તો, આજે આપણે ગાંધીજીનું પ્રિય એવું એક ભજન, વૈષ્ણવ ભજન તો જેને રે કહીએ એ શીખીએ. આ ભજન છે એ ખમાજ થાટનું, ખમાજ રાગ આધારિત ભજન છે. તો સૌપ્રથમ આપણે ખમાજ થાટના સ્વરો જોઈએ. રાગ ખમાજ. આરોહની અંદર રે છે એ વર્જિત છે અને અવરોહ ની છે એ કોમળનો ઉપયોગ કરવાથી ખમાજ રાગનું સ્વરૂપ પ્રગટ થાય છે. તો સૌપ્રથમ આપણે ખમાજ થાટનો સ્વરો જોયા પછી આપણે ભજનનો ઢાળો કઈ રીતે છે એ જોઈએ. મિત્રો, આ રીતે છે એ આ ભજન છે એ વાગે છે. તમામ અંતરાઓ છે એ આ જ રીતે આપણે વગાડવાના હોય છે, એટલે પૂરું ભજન નહીં વગાડતા. આપ છે એ પ્રથમ કડીને આધારિત આખું ભજન છે એ વગાડી શકો છો. ડિસ્ક્રિપ્શનની અંદર આખું ભજન હું મૂકું છું, તો વિડીયોની યુટ્યુબ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આખું ભજન છે એ તમને મળી જશે. જે મિત્રો લર્નર છે, શીખે છે, એ લોકો મને કોમેન્ટ કરે, વોટ્સઅપ કરે, અને જેને નોટેશનની જરૂર છે એને હું નોટેશન પણ હું પ્રોવાઈડ કરીશ. પણ હું માનું છું કે તમે એક કા બે વખત વિડીયો જોશો તો આપ ચોક્કસ છે એ આ ભજન શીખી શકશો. ખમાજ રાગ શીખવા માટે મેં અગાઉ પણ એની સ્વરમાલિકા અને એનું ચીઝ બંદિશ છે એ મેં મૂકેલો છે, એટલે જે લોકો જિજ્ઞાસુ છે, જેને કંઈક વધુ શીખવું છે, એ મિત્રો છે મારા પ્લેલિસ્ટની અંદર રાગનું જે ફોલ્ડર છે એની અંદર તમામ રાગો છે એ મેં મૂકેલા છે. તો થેન્ક યુ, સંગીત શીખો અને જીવન આનંદ મેળવો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. હવે આપણે આ ભજન છે એ શીખવા પ્રયત્ન કરીએ. સ્લો ગતિમાં હું તમને આ ભજન છે એ કઈ રીતે વાગે છે એ આપણે જોઈ લઈએ. સા ગ મ પ ધ ની કોમળનો ઉપયોગ છે અને સા સા ની ધ પ મ ગ રે સા જોઈએ. પર
यू।